મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર વિકલનની માહિતી મેળવશું। હવે વિકલનની માહિતી માટે આપણે કેટલાક સૂત્ર છે આજે આપણે આ વિડિયોની અંદર જોઉં। આ વિડિયોની અંદર તમને વિકલનના સૂત્ર છે એ આપેલા છે જે તમને ફિઝિક્સ અને ગણિતના દાખલા ગણવા માટે ઉપયોગી થશે। હવે જોઈએ તો y નો x સાપેક્ષ વિકલન, y નો x સાપેક્ષ વિકલનને કહેવાય છે dy dx। અહીંયા તમે બીજું પણ લખો એમ थीटा को x सापेक्ष विकलन, थीटा को x सापेक्ष विकलन जेनी सापेक्ष छे ई छे नो से dx कोनो विकलन करो छे थीटा नो तो ये लिखो थे d थीटा। तो थीटा को x सापेक्ष विकलन ने कहेवाय d थीटा ना छेद में dx। आ तुमने खाली बेसिक माहिती આપી છે। હવે આપણે આના સૂત્ર જોઈએ। सूत्र तो पहले सूत्र y बराबर c, c अचल पद y बराबर c। हवे मित्रों अहीं कोई पण अचल पद नुं तमारे विकलन करवानुं थाय, कोई पण अचल पद અહીંયા મેં લખ્યું છે c, દાખલા તરીકે 5 છે 7 છે 10 છે એવી અચળ સંખ્યા હોય તો એનું વિકલન છે 0 થાય। માટે આપણે અહીંયા x સાપેક્ષ વિકલન લખીએ dy/dx। આપણે જે કાંઈ વિકલન કરશું સૂત્રની અંદર કે બધા x સાપેક્ષ વિકલન કરવાના છે dy/dx અચળ પદનું વિકલન થાય 0। આ પ્રથમ સૂત્ર। હવે બીજું સૂત્ર છે y બરાબર x ની n ઘાત। मित्रों में लिखो छे y बराबर x ની n ઘાત। હવે આ બધા x ની n ઘાત એટલે કોઈ પણ ઘાત હોય, 2 ઘાત હોય, 5 ઘાત હોય, 10 ઘાત હોય, 50 ઘાત હોય, n એટલે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા। તો x ની પ્રાકૃતિક સંખ્યા એટલે કે કોઈ પણ એની ઘાત આવી હોય તો આપણે એનું વિકલન કેમ કરું? તો અહીં લખો dy/dx। નિયમ છે ઘાત આગળ, જે ઘાત છે ઘાત કેટલી છે n, n જો હું છે પ્રાકૃતિક સંખ્યા તો ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો, ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો, ઘાત છે આગળ આવતી રહે 1 નો ઘટાડો થશે। મિત્રો આના પરથી હું બીજા ઘણા બધા સૂત્ર બનાવું છું। મેઈન સૂત્ર છે ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો। તો એના પરથી આપણે જોઈએ તો dy/dx x વર્ગ, આપણે આ બેન સૂત્ર છે y બરાબર x ની અંગત એનું સૂત્ર છે એટલે ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો। તો એના પરથી આપણે બીજા સૂત્ર તારવીએ તો x નો વર્ગ, x નો વર્ગ એટલે x ની કેટલી ઘાત થઈ? 2 ઘાત થઈ। તો નિયમ પ્રમાણે ઘાત આગળ અહીંયા લખ્યું છે ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો, હવે ઘાત છે એમાંથી 1 નો ઘટાડો કરો એટલે 2 - 1, 2 - 1 ઘાત કેટલી છે? 2, 2 માંથી 1 કાઢીએ એટલે 1 ઘાત, x ની 2 - 1 ઘાત છે એટલે આપણે લખીએ 2 x ની 1 ઘાત એટલે શું હશે? 2x। આ મિત્રો થયો x વર્ગ। આવી જ રીતના x નો ઘન તો એમાં પણ નિયમ સેમ લાગુ પડશે, ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો, ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો, તો 3 1 નો ઘટાડો કરો 3 ઘાત હતી એમાંથી 1 જાય એટલે 2 ઘાત વધશે એટલે 3x વર્ગ। આવી જ રીતના x ની 4 ઘાત હોય તો ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો, તો અહીંયા લખીએ dy/dx x ની 4 ઘાત તો ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો 4x નો ઘન। આવી રીતના સૂત્ર બનશે। હવે મિત્રો જોઈએ કે dy/dx 1/x હોય, 1/x અહીંયા તો ઘાત હતી x ની 2 ઘાત, x ની 3 ઘાત, x ની 4 ઘાત, એ 1/x લખ્યું છે। 1/x એટલે તમને બધાને ખબર છે કે અહીંયા dy/dx x ની કેટલી ઘાત થાય? -1 ઘાત।
નિયમ પ્રમાણે ઘાત આગળ ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો માઇનસ વન ને માઇનસ વન તો આગળ લખીએ માઇનસ વન એક્સ ની માઇનસ વન ને માઇનસ વન એટલે માઇનસ ટુ ઘાત માઇનસ ટુ ઘાત એટલે ફરીથી લખીએ માઇનસ વન આ માઇનસ વન એક્સ ની માઇનસ બે ઘાત એટલે છેદમાં જતી એક્સ વન નો તો આપણું સૂત્ર મળશે વન ઓપન એક્સ નું વિકલન છે માઇનસ વન ઓપન એક્સ સ્ક્વેર તો તમારા મિત્રો સીધું યાદ રાખવાનું છે અહીં આપણે યાદી બનાવતા જઈએ તો એક્સ વર્ગ નું વિકલન શું થાય ટુ એક્સ એક્સ ના ઘન નું થ્રી એક્સ વર્ગ એક્સ ની ચાર ઘન નું ચાર એક્સ નો ઘન અને વન ઓપન એક્સ છે વન ઓપન એક્સ અહીંયા વન ઓપન એક્સ છે એનું વિકલન છે માઇનસ વન ઓપન એક્સ સ્ક્વેર થાય કઈ રીતના આવ્યું મેં બતાવ્યું અંશમાં લઈએ એટલે માઇનસ એક ઘાત ઘાત આગળ ઘાત મેં એકનો ઘટાડો માઇનસ વન એક્સ ની માઇનસ વન ને માઇનસ ટુ ઘાત આ માઇનસ નિશાન દૂર કરી તો માઇનસ એક ના છેદમાં એક્સ નો વર્ગ એવી જ રીતના આપણે જોઈએ તો રૂટ એક્સ એમાં લખ્યું છે રૂટ એક્સ રૂટ એક્સ એટલે એક્સ ની વનાંક ઘાત થાય તો આપણે લખીએ એક્સ ની વનાંક ઘાત વર્ગમૂળ છે એટલે વનાંક ઘાત તો અહીંયા ઘાત આવી વનાંક તો નિયમ આ લાગુ પડશે ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો તો ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો થાય ઘાત આગળ ઘાત કેટલી હતી વનાંક એ આગળ હતી એક્સ ની ઘાતમાં એકનો ઘટાડો વનાંક માઇનસ વન તો વનાંક હવે વન માઇનસ વનાંક વનાંક માઇનસ વન વનાંક માઇનસ વન છે તો વનાંક માઇનસ વન છે એટલે કે વનાંક માઇનસ વન અડધામાંથી એક બાદ કરવાનો છે એટલે માઇનસ વન આમ ઘાત બનશે હવે માઇનસ ની સંખ્યા દૂર કરવી તો એક ના છેદમાં બે તો આગળ છે એક ના છેદમાં એક્સ ની વન આમ ઘાત છે આ વન આમ કેમનું આ એક્સ ની માઇનસ વન આમ ઘાત છે એને દૂર કરવી માઇનસ ની સંખ્યા તો એક ના છેદમાં એક્સ ની વન આમ ઘાત આગળ લખી વ્યવસ્થિત અહીંયા તો અહીંયા અંશમાં એક છે નીચે બે અને આ વન આમ ઘાત છે એટલે હું લખ્યું રૂટ એક્સ તો મિત્રો યાદ રાખજો રૂટ એક્સ નું વિકલન અહીંયા મેં રૂટ એક્સ છે આ રૂટ એક્સ છે એનું વિકલન થાય વન ઓપન ટુ રૂટ એક્સ નું વિકલન થાય વન ઓપન ટુ રૂટ એક્સ તો વન આ વન ઓપન એક્સ નું વિકલન થયું માઇનસ વન ઓપન એક્સ વર્ગ રૂટ એક્સ નું વિકલન થયું વન ઓપન ટુ રૂટ એક્સ કઈ રીતના એવું અહીં બતાવ્યું છે એક્સ ની વન આપ ઘાત ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો વન આપ માઇનસ વન એટલે વન આપ ઘાત વિધિ માઇનસ ની સંદર્ભ હોય એક ના છેદ માં એક્સ નો વર્ગ લખો અને વન ઓપન ટુ અહીંયા ટુ હતા એ ટુ અને વન આપ ઘાત છે એટલે આપણે લખ્યું રૂટ એક્સ આગળ જોઈએ જી એક ના છેદમાં વન ઓપન રૂટ એક્સ આપણે લખ્યું એક ના છેદમાં વન ઓપન રૂટ એક્સ તો આને વ્યવસ્થિત લખીએ ડી બાય ડી એક્સ એક ના છેદમાં એક્સ ની વન આપ ઘાત થાય રૂટ એક્સ એટલે વન આપ એને આપણે અંશમાં જવા દઈએ તો અંશમાં જવા દઈએ તો અંશમાં થાય એની માઇનસ વન આપ ઘાત હવે આપણે વિકલન કરીએ તો ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો ઘાત આગળ નિયમ પ્રમાણે આપણે જોયું ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો તો માઇનસ વન આપ અહીંયા માઇનસ વન આપ અને માઇનસ વન એટલે એક આખી છે ને અડધી ઘાત છે બેનો સરવાળો થાય એટલે થ્રી બાય ટુ માઇનસ થ્રી બાય ટુ તો એક ના છેદમાં રૂટ એક્સ નો વિકલન થયું માઇનસ અહીંયા ઘાત કી લખી નાખીએ એક્સ ની માઇનસ થ્રી બાય ટુ તો એક ના છેદમાં રૂટ એક્સ નો વિકલન થયું માઇનસ વન ઓપન ટુ એક્સ ની માઇનસ થ્રી બાય ટુ ઘાત તો આ બેઝિક આ સૂત્ર પરથી આ બધા તારવેલા છે x વર્ગ નું વિકલન 2x x ઘન નું 3x વર્ગ x ની ચાર ઘાત નું 4x નો ઘન 1 ઓપન x નું માઇનસ 1 ઓપન x સ્ક્વેર રૂટ x નું વિકલન 1 ઓપન 2 રૂટ x અને 1 ના છેદમાં રૂટ x હોય તેનું 1 આ માઇનસ 1 આ x ની માઇનસ 3 બાય 2 ઘાત આ રીતના કોઈ પણ સંખ્યા છે એની ઘાત આપેલી હોય તો તમે આ રીતના વિકલન કરી શકો છો
હવે આપણે સૂત્રની યાદીમાં આગળ વધીએ તો ત્રીજું સૂત્ર લખું છું, y બરાબર a રેસ્ટ ટુ x. a રેસ્ટ ટુ x એટલે એ અચળ પદ છે, એ અચળ પદ છે, એની ઉપર એક છે x ઘાત, તેનું વિકલન થાય dy / dx a રેસ્ટ ટુ x ઇન્ટુ log a, એનું વિકલન થાય ઇન્ટુ log a. a બિલોંગ્સ ટુ a, a ગ્રેટર ધેન 0, x બિલોંગ્સ ટુ r, a ગ્રેટર ધેન 0, x બિલોંગ્સ ટુ r. વિકલન છે કોનું છે, y બરાબર a રેસ્ટ ટુ x છે, તો dy / dx એનું વિકલન થાય a રેસ્ટ ટુ x ઇન્ટુ log a. એના માટે પણ આપણે ઉદાહરણ જોઈએ, તો અહીંયા આપણે લખ્યું હતું a રેસ્ટ ટુ x, એનું વિકલન થાય a રેસ્ટ ટુ x ઇન્ટુ log a, આ a રેસ્ટ ટુ x નું વિકલન છે. હવે આવું તમારે કેવી રીતે લાગી શકે, તો કે 5 ની x ઘાત, 5 ની x ઘાત આનું વિકલન કરવાનું કે 5 ની x ઘાત નું, તો એનું વિકલન થાય 5 ની x ઘાત a રેસ્ટ ટુ x ના સૂત્ર પ્રમાણે, એ જે સૂત્ર લખ્યું છે a રેસ્ટ ટુ x એનું વિકલન થાય a રેસ્ટ ટુ x ઇન્ટુ log a, તો અહીંયા 5 ની x ઘાત છે એનું વિકલન થાય 5 ની x ઘાત ઇન્ટુ log 5. તો આ તમને થયું a રેસ્ટ ટુ x, તો અચળ પદ હોય એની ઘાત આપી હોય, અચળ પદ હોય અને એની ચલ તરીકે x ઘાત આપી હોય, તો એનું વિકલન આ પ્રમાણે થશે. હવે આપણે આગળ જોઈએ, ચોથું સૂત્ર છે y બરાબર e રેસ્ટ ટુ x. y બરાબર e રેસ્ટ ટુ x છે, તેનું વિકલન છે dy / dx. અહીંયા e રેસ્ટ ટુ x નું વિકલન e રેસ્ટ ટુ x થાય, e રેસ્ટ ટુ x નું વિકલન e રેસ્ટ ટુ x થાય, x બિલોંગ્સ ટુ r. ત્યાર પછી આપણે પાંચમું સૂત્ર જોઈએ, y બરાબર log x. y બરાબર log x છે, તો એનો વિકલન લખીએ dy / dx. log x નો વિકલન થાય 1 upon x, log x નો વિકલન થાય 1 upon x, અને અહીંયા x belongs to r plus. તો આપણે પાંચ સૂત્ર જોયા મિત્રો, ફરીથી પાંચે પાંચ ને આપણે યાદી કરી લઈએ, તો કે અચળ પદ y બરાબર c, c એટલે અચળ પદ, તો કોઈ પણ સંખ્યા અચળ હોય, 5 હોય, 10 હોય, 7 હોય, અચળ પદ કહેવાય, એનો વિકલન તમારે 0 મૂકવાનું. આ સૂત્ર છે y બરાબર x ની n ઘાત, n એટલે કોઈ પણ ઘાત હોય, હમણાં આપણે ઉદાહરણ જોઈએ x ની 2 ઘાત, x ની 3 ઘાત, x ની 1 આપ ઘાત હોય, તો એમાં નિયમ એવો લાગુ પડશે ઘાત આગળ ઘાત માં એકનો ઘટાડો. y બરાબર a રેસ્ટ ટુ x એટલે a અચળ પદ છે, તો y બરાબર a રેસ્ટ ટુ x હોય તેનું વિકલન થાય y dy / dx a રેસ્ટ ટુ x ઇન્ટુ log a, e રેસ્ટ ટુ x હોય તેનું વિકલન થાય e રેસ્ટ ટુ x, અને log x હોય એનું વિકલન થાય 1 / x.